ત્યારે હની પાર્ક રોડ પર ભૂમિ કોમ્પલેક્સમાં આવેલા મંગલ ટ્રેન્ડર્સના નામના ગોડાઉન પર દરોડા પાડ્યો હતો મંગલ ટ્રેન્ડર્સના ગોડાઉનમાં કેપ્ટન ઘોગા અને ગોપા ફ્રી પ્લસના સ્ટ્રીકનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસને ગાંજા અને ડ્રગ્સ સ્ટ્રીકના ચાર પોઈન્ટ લાખના રૂપિયાની કિંમતના છસો ચાર બોક્સ મળ્યા હતા પોલીસે ગોડાઉનના માલિકને હરિવલ્લભ કિશોર અગ્રવાલ રહે રાજ રેસિડેન્સી પરશુરામ ગાર્ડન પાસે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે આરોપી પોતાના ગોડાઉનમાં સિગારેટ બીડી તંબાકુનો હોલસેલ વેપાર કરી છે શહેરમાં પાનનો ગલ્લો ધરાવતા દુકાનદારોને થોડાક નફા માટે આવા પેપર વેચી યુવાનોને નશા તરફ જતા અટકાવવા અપીલ કરી છે તે સાથે જ નશાને પ્રોત્સાહિત કરતા તત્વો ઉપર કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી મીડિયા દ્વારા નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી આ સ્ટ્રીકના દોરાવવા આવ્યું હતું ત્યારે સિટીલાઇટ વેસુ વીઆરપી રોડના તથા કેનાલ રોડ ઉપર આવેલી દુકાનો અને ગલ્લા ઉપર પણ પોલીસે કાર્યવાહી કરી તે પણ જરૂરી બન્યું છે હાલમાં જે રીતે ગલ્લાની આડમાં નશીલા પદાર્થનું વેચાણ થાય છે ત્યારે આ એવું નશીલા પદાર્થ હોય છે જેમાં જે રીતે છુપાવવું હોય તે રીતે છુપાવી શકે છે તે પ્રમાણે પોલીસને પણ શોધવામાં મુશ્કેલી પડી હોય છે ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ સ્પેશિયલ ટીમો તૈયાર કરી છે જે આવા ઈસોમો અને વેચાણ અને નશો કરતા યુવા વર્ગો સામે કાર્યવાહી કરી રહી છે બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન ઇન્ડિયા